બીજાની 19મી કડી આવ્યા છે, કર્મની ગતિ ખંડ બીજો, ગતિ ગહન છે ગુઢ અધ્યાય પહેલો, અને 11મી ફેબ્રુઆરી 2017 શનિવાર, ચોપડીનું નામ કર્મ ઉપાસના, પૂજ્ય શ્રી મોટા, ચોથી આવૃત્તિ. સમજાવવાનું બાકી હતું ને, શૂન્ય વાળું બધું થઈ ગયું, થઈ ગયું, થઈ ગયું. હવે આપણે આવ્યા છીએ ભાવથી કર્મનું માપ, અધ્યાય બીજો આવ્યો, ખંડ બીજાનો, ખળીબળી નહીં, આપણે બીજો અધ્યાયનો, બીજો ખંડનો બીજો અધ્યાય, બીજા ખંડનો બીજો અધ્યાય, પેજ નંબર 11, બરાબર. ભાવથી કર્મનું માપ કર્યો, યોગ્ય કેવી રીતે પૂર્ણ જીવન વિકસાવવા, કર્મને કરવા સાચી જાણવી રહી તે કળા. આપણા જીવનના વિકાસ માટે કર્મ કેવી રીતે કરવું જોઈએ, કળા આપણે ખરેખર સાચી જાણી લેવી જોઈએ. 5-10 મિનિટ હા. દ્રઢ મક્કમ નિર્ધાર હો હિમાલયના સમો, તેવાને પૂછવા ક્યાંય જવું ના પડતું કશું, તેનો નિશ્ચય બરાબર પાકો થઈ ગયો છે, બરાબર છે. તો પછી એને કંઈ પૂછવાની જરૂરી હોય, એના માટે શું શું કરવું પડે, કેમ કરવું પડે, એને મેળે અંદરથી સૂજવા માંડે. નિશ્ચયના મેલમાં વસે મારો વાલમો મોટા, ચાલવા માંડ્યું છે જેણે ચાલતા ચાલતા બધું જાણવા મળતું મેળે, ઉઘડે દિલ સૂજ શું, જે કામ કરવા માંડે અને કેમ કરવું એની સૂજ પડવા માંડે. કલ્પના કરી વિચાર કર્યા કરે તો સૂજ પડે નહીં. ચાલવા માંડ્યું છે જેણે, એટલે હું રમે ધીરે ધીરે ચાલવા, ધીરે ધીરે કામ કરવા જે મૂડ્યા છે, જેમ કામમાં જે પરોવાઈ ગયા, ધીરે 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 કામ જ એને બતાવે મને આવી રીતે કરો તો ઉત્તમ થાય, એની એકાગ્રતા અને નિશ્ચય બળ પાકું હોવું જોઈએ, સદબુદ્ધિ હોવી જોઈએ, વિવેક હોવો જોઈએ, એ બધું પાછું કેળવવું પડે. કેળવેલું હોય તો જલ્દી થઈ જાય. ગમે તેવા મળે કર્મ, ઈચ્છા ત્યાં કેવી રાખવી આપણે હાથ, એ વાત છે, એ કદી ભૂલવું નહીં. ગમે એવા કર્મ મળે, હારા નરસા ગમે તેવા કર્મ મળે, તો આપણે ઈચ્છા કેવી રાખવી એ આપણા હાથની વાત છે. કોઈ એવું આડાવડું સંસ્કારમાંથી કર્મ જાગીને આવી ગયું તો આપણે ઈચ્છા કેવી રાખવી, જલ્દી જલ્દી પતી જાય, એમાં કંઈ માણવા જેવું રહ્યું નથી. આવી ગયું હા, ઘણા કામ ના ફટ દઈને ઊભા થઈ જાય આપણે. કર્મ મિથ્યા નથી કોઈ, મિથ્યા તે કરીએ છીએ આપણે આપણી જાતે, કર્મ દોષિત ત્યાંના છે. કર્મ તો કર્મ જ છે, આપણી પ્રકૃતિ પ્રમાણે, આપણા વૃત્તિના વલણો પ્રમાણે કર્મ સુધારીએ કે બગાડીએ આપણે પોતે. કર્મમાં કામના ઊંડી આપણે રાખીએ છીએ એટલે બગડી જાય, કર્મમાં દોષ જન્માવ્યા કરીએ તેથી આપણે. કર્મ ક્યારે બગડે, ઘરે ગાયું થોડા વધારે પૈસા લઈ લીધી એટલે કામ ના થઈ ને, કામ નાથી કર્મ બગડ્યું. ભગવાન દાસે એક સૂત્ર મને એક વાર આપ્યું હતું, કીધું ને મેં તમે, યાદ છે, પાછું કહી દઉં. ભગવાન દાસ બે સૂત્ર મારા જીવનમાં ઉતાર્યા છે. એક તો આપણે માની લેવું એને ઘરે બિચારા કામમાં છે, કામમાં છે એ, આપણે ખરખોટું ના લગાવું, મનમાં મનમાં બોલ્યા કંચન શોપિંગ સેન્ટર,
આપણે એક વાર નક્કી કર્યું ત્યારે 12 રૂપિયા લેવાના, પછી આડાવડું ના કરીએ ને તોય બસ એવી અંદરની હારી એવી એક સ્થિર કહેવાય, સ્થિર હલચલ નહીં. કર્મમાં કામના ઊંડી આપણે રાખીએ છીએ એટલે પછી કર્મના એટલે દોષ જન્મે, કર્મ કામના આવી એટલે દોષ જન્મે બગડી ગયું. મોટા ગીતામાં એવું લખ્યું ને કે અજીઠો આહાર કયો થઈ ગયો, કોઈ હાથમાં લીધો ને સ્વાદ મનમાં આવી ગયો, માણવાનું મન થયું તો એઠો થઈ ગયો. હજી તો અંદર ગયા પેલા ખાઈ લીધું, એઠું જ કહેવાય ને, આવ્યું હતું ને યાદ છે મયુર ને યાદ છે એ આ ગીતામાં આવેલા વાહેલા જે આવ્યું છે ને 14-15 એમાં ક્યાં છે કોણમાં ક્યાં કે આ અજીઠો આહાર એઠો આહાર કોને કહેવાય, એઠું થઈ ગયું કે આપણી વૃત્તિ હળવળ મડે થવા ખાધા પેલા લાઈનમાં બેઠા હોય આમ પણ જોડા હજી બોલવાનો શ્લોક બાકી હોય હરિયમ મોટા ત્યાં સુધીમાં તો આપણે શરૂ કરી દઈએ, મેલું થઈ ગયું એઠું થઈ ગયું હરિયો. હા, કર્મમાં કામના ઊંડી આપણે રાખીએ છીએ એટલે કર્મમાં દોષ જન્મે, તેથી જે કર્મને દે છે દોષ તે મૂર્ખ માનવી. દોષ કોનો હતો? પોતાનો. પોતાનો દોષ ના દેખે કર્મ તો શું કરે, પછી કર્મ બિચારું શું કરે, એ તો બગડવાનું જ. સાહેબ એક કોળીઓ પ્રેમથી ખાવ, એક કોળીઓ કોઈને ખવડાવીને ખાવ, એક કોળીઓ સ્વાર્થથી ખાવ, એમાં લોહી હરખું દરેકમાં લોહી જુદું જુદું બને, લોહી પર પ્રભાવ દરેક ક્રિયાનો અલગ અલગ પડે. બેન નો જોવાનો છોકરો ગુજરી ગયો, મને કાલ ખબર પડી રસ્તામાં ક્યાંક મળી જાય ને, આવો ગરીબ કદાચ એ થાથડીને પૈસા ના હોય સાહેબ એવી સ્થિતિવાળા હોય જીવ, આમ દૂધ લેવા સવારે ગયો ને યાદ ભેગા થઈ ગયા, અહીંયા બતાવવા નથી આમ લઈને જાય ને વાહે જઈને ઉભો વાહ જઈને ઉભો રહી ગયો, છોકરો ગુજરી ગયો હા સાહેબ આંખ બંધ થઈ ગયા, ભગવાન જો એની મજા ઓર છે સાહેબ, એટલે દાખલો આપું છું, લેવા કરતાં દેવાની મજા ઓર છે, કારણ કે યોગ્ય જગ્યાએ આપો તો એનો સંતોષ તમને ઘણો બધો આપી જાય, ઘણું બધું આપી જાય. આપણને એ ખબર ના પડે હું આપી ગયું, આપણને એમ થાય કે આ એવી આનંદ થઈ ગયો, એમ યોગ્ય જગ્યાએ થયેલું બધી વસ્તુ એને સ્થાને આપણને ઘણું નવું નવું આપી જાય. એટલે એક વસ્તુ આપવામાં જે છે, એક વસ્તુ લેવામાં જે છે, એ રીતે ક્રિયાઓ મંડે થવી જાય ને આપણને ખબર પડવા માંડે ને, વિવેક આપણે જલ્દી ખીલે, આપણે શું કરવાનું છે એ ધીરે ધીરે આગળ આવતું જાય, પછી આપણી લાઈફ એટેકની બની જાય. રમેશ તારે શક્યતાઓ છે, અમે તો બધા પગમાં આંટી મારેલી જ છે, એક એક આંટી છે ને સાહેબ, હમણાં એક ફોન આવે ને તરત કે ફોન આવવાનો નથી, માતા પિતા પણ દૂર, ક્યાંય કરતા કાંઈ ચિંતા નહીં, કેમ તારે એસા કરવા, અમારે જ વિચારવું પડે, કેટલા આડાવડે વિચાર મગજમાં એટલા આવી જાય કે હસવા જાય પણ હસાય નહીં સાહેબ, આ સંસાર બહુ ભારે છે, કંઈ હેલો નથી કોણ સાહેબ, દોડું પણ લાંબુ લેવા ને, તો બીજું છે એ જ છે, બીજું પહેલી વાર જોયું મોટા સારું કર પપ્પાને સમજતા. હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ. પુષ્પાંજલિ પુષ્પાંજલિ કેવું સરસ નામ, આપણે એવા નામ ના પડાય, પુષ્પા અંજલિ નહી, અંજલિ હોય ને પુષ્પા હોય ભેગું ના હોય એવું છે. તેથી જે કર્મને જે દોષ એ મૂર્ખ કહેવાય. તમે કર્મ કેવી રીતે કરો છો એના ઉપર ઘણો બધો આધાર છે સાહેબ, તંદુરસ્તીનો, બીજો જીવનનો આધાર, ગુણભાવ
કર્મ જે રીતે થાય ને એ રીતે આપણી માનસિકતા કેળવાતી જાય. આપણું વલણ, આપણું મન, આપણી બુદ્ધિ, આપણા ચિત્ત પ્રાણ કેળવાતા જાય.